સીધા જી જામનગર ખાતે જ્યાંથી પણ ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેઓ પાસેથી માહિતી મેળવીએ. કિંજલ, કેવું રહ્યું પેપર, શું કહી રહ્યા છે ઉમેદવારો, કેવી રીતના પરીક્ષાને લઈને તૈયારીઓ હતી, હવે હાશકારો? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, તલાટી કમ મંત્રીનું પેપર છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જામનગરની અંદર જે પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લાઓમાંથી આવ્યા હતા તે હાલ એસટી સ્ટેશન ખાતે પહોંચ્યા છે. હું સિદ્ધાર્થ દ્રશ્યો દેખાડવા માંગીશ. જામનગર એસટીના અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષાર્થીઓ અહીં આવી રહ્યા છે અને પોતાના વતન છે તે પરત ફરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે, તલાટી મંત્રીનું પેપર છે તે પૂર્ણ થયું છે. ખાસ કરીને જે પેપર પૂરું કરી અને જે પરીક્ષાર્થીઓ છે તે પોતાના ઘર તરફ પરત થઈ રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે તલાટીનું પેપર છે તે પૂર્ણ થયું છે, કેવી વ્યવસ્થા હતી અને કેવું રહ્યું પેપર? વ્યવસ્થા એકદમ બરોબર હતી અને પેપર આપણે ચોરી ના કરી શકીએ, કમ્પ્લેટ ટાઈમ ટુ ટાઈમ પતી જાય એ ટાઈપનું હતું. બહુ ભારે પેપર નતું પણ ટાઈમ ટુ ટાઈમ પતી જાય એ ટાઈપનું હતું. પેપર પતી ગયું છે, અન્ય પણ પરીક્ષાર્થી છે, શું કહેશો, કેવી હતી વ્યવસ્થા ખાસ કરીને અને કેવું ગયું પેપર? વ્યવસ્થામાં બહુ સારું હતું. હસમુખ સાહેબનું જે કામકાજ છે બહુ સારું છે અને પેપર થોડું લેધી હતું, ટાઈમ થોડો ખાઈ ગયું, બાકી તો આમ પેપર બહુ સારું હતું, મજા આવી એવું પેપર. પેપર ખૂબ સારું હતું. અન્ય પણ પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા પૂર્ણ કરી અને અહીં આવી રહ્યા છે. ખાસ કરીને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એસટી ડેપોની અંદર તમામ જે નવા રૂટો છે તે પણ શરૂ કરાઈ રહ્યા છે. ખાસ કરીને પેપર દઈને ઉભેલા લોકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવું હતું પેપર ને કેવી હતી વ્યવસ્થા? નામ સારું હતું, એકંદરે બહુ સારી એવી વ્યવસ્થા હતી અને એકંદરે પેપર પણ ઈઝી હતું. પેપર પણ ઈઝી હતું તેવું સિદ્ધાર્થ અહીંના જે પરીક્ષાર્થીઓ કહી રહ્યા છે. ખાસ કરીને અન્ય જિલ્લામાંથી જે પરીક્ષાર્થીઓ આવી રહ્યા છે તેમના માટે ખાસ બસોની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર સીધા જ જોઈ રહ્યા છો, જે પરીક્ષાર્થીઓ છે તે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને તેમના માટે બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે પ્રકારે અન્ય વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, તે પરીક્ષાર્થીઓ હાલ બસની અંદર જવા માટે ખૂબ તલપાપડ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે તડકો છે તે તડકામાં પેપર પૂર્ણ થયું છે. પરીક્ષાર્થીઓ છે, શું કહેશો, કેવું રહ્યું આજનું પેપર? કારણ કે જે પ્રકારેનું પેપર હતું, કેવું રહ્યું પેપર આજનું? તલાટી અઘરું હતું ને આમ સહેલું પણ હતું. વ્યવસ્થા કેવી હતી ખાસ કરીને, કારણ કે તલાટીનું પેપર અન્ય જે પરીક્ષા હતી એમાં ચોરીઓ પણ થઈ હતી ને પેપરો પણ રહેતા હતા? સારું રહ્યું, અનુભવ પહેલો જ હતો. પેલો અનુભવ રહ્યો તો સારું રહ્યું તેમ કહી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ એસટી ડેપોની અંદર જોઈ રહ્યા છો, જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષાર્થીઓ પરીક્ષા પૂર્ણ કરી હાલ બસની અંદર જઈ રહ્યા છે અને બસો છે તે પણ ખાસ ખચોખચ જોવા મળી રહી છે. ખાસ કરીને અન્ય જે પરીક્ષા આપવા આવેલા જે લોકો છે, ખાસ કરીને જામનગરમાં, જૂનાગઢ અને અન્ય જિલ્લાઓમાંથી જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી અને પરત થઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની અંદર હાલ બસ ડેપો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ છે, તેની ભીડ જામી છે. જે લોકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે તલાટીનું પેપર હતું, કેવું ગયું પેપર? પેપર કેવું ગયું? પેપર ઈઝી હતું. વ્યવસ્થા કેવી હતી ખાસ? વ્યવસ્થા સારી હતી. ખાસ તડકો પણ છે, તડકાની વચ્ચે અત્યારે બસ સ્ટેશન ઉપર આપ ઊભા છો, બસની ક્યાંથી ક્યાં જવા માટે આપ રાહ જોઈ રહ્યા છો? હું જામનગરથી જૂનાગઢ જઈ રહી છું. જૂનાગઢથી આવ્યા હતા એ પરીક્ષાર્થીએ વાત કરી. અન્ય પણ પરીક્ષાર્થીઓ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જામનગરના બસ ડેપો ઉપર પોતાના વતન પરત ફરવા માટે સીધા હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં અહીં પરીક્ષાર્થીઓ છે તે જોવા મળી રહ્યા છે અને વતન પરત જવા માટે ખાસ વ્યવસ્થા છે તે પણ એસટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તેમને કોઈ અગવડ ન પડે તે માટે નવી 15 બસો છે એ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિદ્ધાર્થ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.